તો ચૈત્રી બીજી નવરાત્રિની સૌને હાર્દિક શુભકામના. આજનો આપણો વિડીયો સ્પેશિયલી એવા દરેક લોકો માટે છે જે નવરાત્રિ રહેતા હોય છે. ઓછામાં ઓછા તેલમાં બની જશે, બધાને ખૂબ જ ભાવશે અને વ્રત કે ઉપવાસ વગર પણ બધા ખાશે તેવા ફરાળી પોચા રૂ જેવા ઢોકળા બનાવીશું. વિડીયો સારો લાગ્યો હોય તો જે લોકો નવરાત્રિનો વ્રત કે ઉપવાસ રહેતા હોય તેને તો જરૂરથી શેર કરજો. આ ફરાળી ઢોકળા બનાવવા માટેનું પરફેક્ટ માપ છે 1 કપ જેટલો સાંબો અને 1/2 કપ જેટલા સાબુદાણા. અહીંયા તમારે ટોટલ 1 થાળી થાય તેટલું પ્રમાણ છે. જો તમારે આ થાળી વધારવી હોય તો અહીંયા પ્રમાણ ડબલ સાંબો અને 1 ભાગ જેટલા સાબુદાણા તેનું પરફેક્ટ માપ છે. ત્યારબાદ 1 મોટા કપ જેટલી તેમાં છાશ ઉમેરી ઢાંકણ ઢાંકીને 2 કલાક માટે રાખી દેશું. સાંબો ફટાફટથી પલળી જતો હોય છે પણ સાબુદાણાને પલળતા નોર્મલી વાર લાગે છે, તે માટે આપણે તેને 2 કલાક રાખી દીધેલું. હવે આપણે અહીંયા 1 મોટા મિક્સિંગ બાઉલમાં તેને એડ કરી દઈશું અને સારી રીતે તેને ક્રશ કરી લઈશું. તો હવે અહીંયા સાંબો અને સાબુદાણા બંને ક્રશ થઈ ગયા છે. તમે બેટરને જોઈ શકો છો, રેગ્યુલર ઢોકળા હોય તેના કરતાં થોડું એવું આછું બેટર રાખેલું છે. ત્યારબાદ તેમાં 1/2 ચમચી જેટલો સિંધાલુણ, મીઠું એટલે આપણે વ્રતને ઉપવાસમાં ખાઈ શકાય. ત્યારબાદ 1 કપ જેટલી કોથમીર, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 1 મરચાંને બીનો ભાગ કાઢી ઝીણી સમારીને તેમાં ઉમેરી દીધેલું. તીખાશ પસંદ હોય તો થોડી એવી મરચીનો ઉપયોગ પણ કરી શકાય. હવે આપણે ઢોકળા મૂકવાના છે તો ઢોકળિયાને પહેલેથી મેં હીટ થવા રાખી દીધેલું અને તેની પ્લેટને પણ ગ્રીસ કરી લીધેલી. હવે આ ઢોકળામાં ઇન્સ્ટન્ટલી આથો લાવવા માટે ઈનો ફ્રૂટ સોલ્ટનું 1/2 પાઉચ ઉમેરી દીધેલું અને એને ઇન્સ્ટન્ટલી એક્ટિવેટ કરવા માટે થોડું એવું લીંબુ ઉમેરી દઈશું. સારી રીતના હલાવીને ઢોકળાની પ્લેટમાં તેને એડ કરી તેમાં ઉપરથી ચટણી પાવડર, શેકેલા જીરાનો પાવડર અને થોડી એવી કોથમીર સ્પ્રિંકલ કરી દઈશું. તો હવે આપણા આ થાળીને મૂકી દઈશું. નોર્મલી આ ઢોકળાને બનતા બહુ ઓછો સમય લાગતો હોય છે તો આપણે તેને પ્રી હીટેડ ઢોકળિયામાં 10-12 મિનિટમાં સારી રીતે ચેક કરી લઈશું. જો સરસ રીતના થઈ ગયા હોય, ચાકુ નીટ અને ક્લીન બહાર આવતું હોય તો આપણે તેને ઠંડા થવા માટે 8-10 મિનિટ રાખી દઈશું. તમે જુઓ છો એ રીતના ઢોકળાનું લેયર ખૂબ જ ઉપર અને સરસ આવ્યું છે. ઠંડા થવા મૂકીએ ત્યાં સુધીમાં તેનો વઘાર તૈયાર કરી લઈએ. વઘાર કરવા માટે 1 પેનને ગરમ કરી તેમાં 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ 1/2 ચમચી કરતાં ઓછું જીરું, 1 મરચું ગોળ સમારીને અને 8-10 લીમડાના પાન, 1/2 ચમચી જેટલા તલ ઉમેરીશું. તલ સારી રીતના ફૂટી જાય ત્યારબાદ આ વઘારને આપણે સરસથી હલાવી અને આગળ જે ઠંડા પાડેલા ઢોકળા છે તેમાં ઉમેરી દઈએ. ઘણા લોકો આ ઢોકળામાં ગળાશવાળું પાણી ઉમેરતા હોય છે, જો તમને પસંદ હોય તો તે પણ ઉમેરી શકાય. ઉપરથી થોડી એવી કોથમીરને સ્પ્રિંકલ કરીશું. હવે 1 જ સરખી સાઇઝમાં આ ઢોકળાને કટ કરી અને ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું. તો આશા છે ફ્રેન્ડ્સ તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હશે. તો બીજાને શેર કરજો. ચેનલ પર નવા હોય હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી કરજો. થેન્ક યુ.